ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સંવેદના દિવસની ઉજવણી. ગુજરાતની જનતાએ હૃદયપૂર્વક ગાંધીનગર ખાતે આજે બે કર્મઠ નેતા ગુજરાત રાજ્યની જનતાની સેવા કરવા શપથ લીધા એ સમયને 5 વર્ષ પૂરા થતા રાજ્ય સરકારે આજે ઉજવી રહ્યા છે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના. આ નિમિત્તે રાજ્યભરમાં ગામે ગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ સંવેદના દિવસ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાણા. ગાંધીનગર જિલ્લા કક્ષાની સંવેદના દિવસની ઉજવણી રંગમંચ સેક્ટ 16 ખાતે ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી. સંવેદના દિવસ નિમિત્તે રાજ્ય સરકારની એક સાથે વ્યક્તિલક્ષી 57 સેવાઓ ઘર આંગણે મળે તે માટે રંગમંચ સેક્ટર 16 ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાણો, જેને દીપ પ્રગટાય દ્વારા મહેસૂલ મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે આજથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની શરૂ કરાયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના કોરોનામાં માતા પિતા બંને ગુમાવનાર બાળકોને રૂપિયા 4000 માસિક સહાય આપવાના મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. સાથે સાથે બાળકોને તેમની ઉંમર પ્રમાણે સ્પોર્ટ્સ કીટનું પણ વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું. મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં કોરોનામાં માતા કે પિતા ગુમાવનાર અને એક વાલી ધરાવતા બાળકને 21 વર્ષ સુધી રહેવા જમવા ભણવા માટે સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા 2000 માસિક સહાય અપાય છે. કોરોનામાં માતા પિતા બંને ગુમાવનાર બાળકના પાલક વાલીને 4000 માસિક સહાય. આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી. 5 વર્ષના શાસનમાં જે નિર્ણયો લેવાયા તેમાં ગુજરાતને પહેલ કરી અનેક નિર્ણયો લીધા છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે આ કાર્યક્રમ યોજાણો. 9 દિવસના કાર્યક્રમને અલગ અલગ નામ આપવામાં આવ્યું. આજે 500 થી વધુ જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાણો. વિજયભાઈ રૂપાણી સાહેબના અધ્યક્ષપણે એમની પ્રેરણાથી જે રાખવામાં આવેલો છે એ ખૂબ જ આનંદદાયક છે. આ સેવા સેતુની અંદર માં કેડ મુખ્ય, ચૂંટણી કાર્ડ તેમજ રેશન કાર્ડ, આધાર કાર્ડ, નવો કાઢવો, કોઈ પણ ખામીઓ હોય એ ખામીઓ પણ દૂર કરવામાં આવે અને કોઈ પણ ક્રિમિનલ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને ભણવા માટે આર્થિક તેમજ લાભ માટે તેમજ સિનિયર સિટીઝન માટે જે કલોલના ધક્કા કે ગાંધીનગરના ધક્કા ન ખાવા પડે અને ઘર આંગણે જે આ કાર્યક્રમ રાખેલો છે એનો સમગ્ર ગ્રામજનો તેમજ આજુબાજુના 3-4 ગામના નાગરિકો એનો લાભ લે, જેથી એમને બિનજરૂરી કલોલ ખાતે ધક્કા ખાઈ અને સમય અને પૈસાનો વેડફાઈ નહીં અને ઘર આંગણે આનો લાભ મળે એ ઈચ્છનીય છે, ખૂબ આનંદદાયક છે. સરકારે જે આ સેવા સેતુ કાર્યક્રમ રાખ્યો છે એ આપણા ઘર આંગણે આવી અને એનો વિનામૂલ્યે વિના ખર્ચે એનો જે દરેકે દરેક નાગરિકને જે ઈચ્છનીય હોય એ લઈ શકે એ સરકારના આ પગથિયું છે, આ સ્ટેપ છે, એ ખૂબ આનંદદાયક છે અને ઈચ્છનીય છે. મારું નામ પટેલ રમેશભાઈ ધર્માભાઈ પટેલ. આ સેવા સેતુની અંદર આજુબાજુના ગામડાઓ તથા રૂપાલના લોકોને ઘણા લાભ મળી રહ્યા છે એ બદલ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીના હું ખૂબ આભાર માનું છું. ચલો, મારું નામ બેજુભાઈ ડાયાભાઈ દંતાણી, ગામ રૂપાલના રહેવાસી. આવકના દાખલા માટે કુમાર કન્યાસરામાં આવેલા. અમે ગાંધીનગર જઈએ તો બહુ ખર્ચો પડે છે. સરકારે અમને સૂચના આપી અને ગામમાં આવ્યા છે તેટલો એમનો આભાર, એમનો લાભ અમને મળી આવે છે તે અમારા બહુ સારું છે. મારું નામ સોની કલ્પેશ હિંમતલાલ છે. મુખાસનમાં હું રહું છું અને અહીંયા જ રહું છું અને આજે ગુજરાત સરકાર દ્વારા એક સરસ અમારા ગામમાં આયોજન કરવામાં આવ્યું છે. જે આ સેવા સેતુ કાર્યક્રમ છે જે કરવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રકારની જે સરકારી જે ડોક્યુમેન્ટને લગતી જે બી સર્વિસ છે આજે અમારા ગામના આંગણે બધાને ગામના આંગણે પ્રોવાઈડ કરવામાં આવે છે અને બહુ સારું છે. અને આજે મેં એક મારા રાશન કાર્ડમાં મારી 5-1 વર્ષની બેબીનું નામ ઉમેરવાનું હતું તે આજે મારે અહીંયા ઘરે બેઠા એ સારું કામ થઈ ગયું કે જેથી કરીને અમારે કલોલ તાલુકા કચેરીમાં જવું ના પડ્યું અને કે આ સારું એક આયોજન છે જેથી કે ગામની આજુબાજુના ગામના બી લોકો અહીંયા આવ્યા છે અને બધાનો ટાઈમ અને પૈસા બધું બચ્યું છે એમ સારું. અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આપો. મારું નામ પટેલ ચીનુભાઈ હરિભાઈ, હું રહેવાસી નારદીપુર. હું અહીંયા સેવા સેતુનો લાભ લેવા આવ્યો હતો. અહીં ઘર બેઠો સરકારશ્રીની વ્યવસ્થિત સારી આટલી સહાયતાના હિસાબે મારે અહીંયા આગળ વ્યવસ્થિત સારું કામકાજ થયું
મને કોઈ જાતની તકલીફ પડી નહીં, તે બદલનું રાજ્ય સરકાર તેમજ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હું ભાવનાબેન સંજય કુમાર પ્રજાપતિ. મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયેલા છે. અને એમને જે સરકાર તરફથી જે એમને મળે એવું મારા બાબાને ભણાવીને ગણાવીને મોટો કરીશ. અને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું નરેન્દ્રભાઈ મોદીનો કે અમને થોડી 2000 જેવી સહાયતા આપે છે. એના બદલા હું મારા બાળકને ભણાવી ગણાવીને મોટો કરી શકું. મારું નામ મયુરીબેન પંડ્યા મયુરીબેન કલ્પેશભાઈ છે. આ મારો બાબો છે. મારા બાબાના એના પપ્પા હતા એ કોરોનામાં ગુજરી ગયા. ઘણું દુઃખ થયું, પરંતુ મોદી સરકારે જે યોજના બહાર કાઢી બાળ સહાય માટેની, એમના ખાતામાં જે પૈસા આપવાના છે એ છોકરા એ પૈસાથી પોતાનું ભવિષ્ય બનાવી શકશે. એટલા માટે હું નરેન્દ્રભાઈ મોદી તથા સર્વનો આભાર વ્યક્ત કરું છું કે તમે જે યોજના બનાવી એ અમારા જે માણસ ગુજરી ગયા પણ એના જે વાલી હોય બાબો, હું એકલી ઘરમાં રહું છું એટલે શું અમને થોડી મદદ થઈ શકે. હું ઘરકામ કરું છું અને મારે એવી ઘણી ઊંચી આશા છે કે હું મારા બાબાને થોડું ભણાવી ગણાવીને એના પગભર કરી શકું. માટે આ સરકારને હું ઘણી આભાર વ્યક્ત કરું છું.